દીવમાં મહાનું સંકટ ટળતા પ્રશાસન દ્વારા શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવેલ લોકો સહી સલામત પોતાના ઘરે પરત ફર્યા. દીવમાં મહા વાવાઝોડાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેમાં તેમને દીવ પ્રશાસન દ્વારા દરેક સુવિધાઓ આપવામાં આવી હતી. દીવમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે 4 વાગ્યા બાદ આછા તડકા સાથે વાતાવરણ ખુલ્લું થયું હતું અને વાવાઝોડાનો ખતરો દીવ પરથી ટળ્યો હતો. આ બાબતે હવામાન વિભાગના જણાવ્યા બાદ દીવ જિલ્લામાં શેલ્ટર હોમમાંથી આશરે 2500 જેટલા લોકોને પરત ઘરે મોકલી આપવામાં આવ્યા છે. લોકોના જણાવ્યા પ્રમાણે શેલ્ટર હોમ પર લોકોને દીવ પ્રશાસન દ્વારા દરેક પ્રકારની જરૂરિયાત વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. 2 દિવસ દરમિયાન કોઈપણ જાતની અસુવિધા નથી થઈ તે માટે લોકોએ પણ દીવ પ્રશાસનનો આભાર માન્યો હતો. દીવનું વાતાવરણ હાલ ફરી રમણીય અને આકર્ષણ બન્યું છે. તેમના દ્વારા જે કઈ સુવિધાઓ આપવામાં આવી અને આજે લોકોને અહીંયાથી રવાના કરવામાં આવ્યા તેમાં તેમનો શું રોલ રહ્યો? આવવાનું હતું, એના કારણે અમે ચાલુ કર્યું હતું. એમાં અમે અત્યારે રેસ્ક્યુ ટોટલ 189 પીપલને અમે લાવ્યા હતા, જેમાંથી મેલ 30 હતા, ફિમેલ 97 હતા અને ચિલ્ડ્રન 62 હતા. એ લોકોને અહીંયા 2 દિવસથી એ લોકો જમવાનું, નાસ્તા પાણી બધું જ ફેસિલિટી અહીંયા અવેલેબલ હતી. મેડિકલની પણ ફેસિલિટી હતી, ડૉક્ટરો પણ અવેલેબલ હતા. 24 કલાક માટે આ બધી ફેસિલિટીઓ હતી, પાણીની પણ સુવિધાઓ હતી. અત્યારે હવે અમને ખબર પડી કે હવે સાયક્લોન ઉપરથી અમને વોર્નિંગ હવે પૂરી થઈ ગઈ છે, હવે કંઈ વાંધો નથી. તો એ લોકોને પાછા એ લોકોના ઘરે અમે પરત કર્યા છે. તો દીવના વણાકબારા ગ્રામ પંચાયતના મંત્રી પણ રાજેશ ડમણે આપણી સાથે છે, તો એ પણ એમની પણ રાય લઈએ. અમે અહીંયા જે અત્યારે હાલમાં જે સાયક્લોન જે આવ્યું હતું તે અત્યારે સમાપ્ત થઈ ગયેલું છે. અત્યારે જે લોકોને અમે અહીંયા 189 જેટલા પીપલ હતા તેમને અહીંયા રાખવામાં આવેલા હતા, તો તેઓને અત્યારે સુતા કરવામાં આવેલા છે. તો તેઓ પોતાના ઘરે સ્થાનિક જે પોતાનું ઘર છે ત્યાં રહ્યા ગયા. તો દીવમાં હવે વાયુ મહા વાવાઝોડાની ફંટાઈ ગયું હોવાથી લોકોએ શાંતિનો શ્વાસ લીધો છે. મીનાક્ષી ગઢવી, ZSTV.